દોસ્તો ડેલી હંડ દ્વારા ડેઇલી લર્ન નામની એક નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં આઈ એચયુ નામની એક્ઝામ લેવામાં આવશે જેમાં તમે મોબાઈલ લેપટોપ તેમજ અન્ય ઇનામો જીતી શકો છો સીબીએસસી સ્ટેટ બોર્ડ જે ડબલ ઇ એનઇટી કોડિંગ તેમજ રોબોટિક્સને લગતું નોલેજ તમને મળશે સારી એવી પરીક્ષા આપીને તમે પચાસ કરોડ સીધાના ઇનામો જીતી શકો છો પ્રથમ વખત દોસ્તો સ્ટેટ અને નાના શહેરો પછી ગ્રામીણ વિભાગ પણ ક્વોલિટી લેવલનું નોલેજ પહોંચે તેને ધ્યાનમાં રહીને સરસ મજાની એક એપ્લિકેશન ટૂંક સમયમાં આવી રહી છે જેમાં હિન્દીની સાથે સાથે ઇંગ્લિશ લેંગ્વેજને લગતું પણ નોલેજ તમને વિડીયો મારફતે મળશે તો રાહના જુઓ વિડિયો નીચે લિંક મળી છે ફટાફટ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન ફ્રીમાં કર તો જે પણ મિત્રો તલાટીની તૈયારી કરે છે અને બિન સચિવાલયની તૈયારી કરે છે એમના માટે સારી અપડેટ એ આવી છે કે તલાટી અને બિન સચિવાલયમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત માંગ્યો હોય છે એવા તમામ મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો દોસ્તો તમને ફ્રીમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ મળશે આ જે કોર્સ છે તેની વેલ્યુ પંદરસો રૂપિયા છે પરંતુ એકદમ તમને ફ્રીમાં મળશે તમારે જોબ સ્ટેન નામનો કોડ વાપરવો જ પડશે તો જ તમને આ ફ્રીમાં મળશે અને આ કોર્સ દરેક જગ્યાએ વેલિડ છે એકદમ ફ્રીમાં તમને મળશે અને સર્ટિફિકેટ પણ હવે દોસ્તો આ કોડ કઈ રીતથી વાપરવાનો છે સર્ટિફિકેટ કઈ રીતથી વાપરવાનું છે વિશે કઈથી મળશે એના વિશે વાત કરી લઈએ હેલો એવરીવન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ ઉમેદવારોનો ગુજરાત ગવર્નમેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં વિડીયો શરૂ કર્યાના પહેલા તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપ લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કુપન કોડ છે તેમાં જોબ સ્ટેન્ડ છે અહીંયા ત્રણે ત્રણ સ્ટેપ લખેલા છે આ રીતથી દોસ્તો તમે કરશો તો તમને ફ્રીમાં મળશે એક પણ રૂપિયો તમારો જશે નહીં તો દોસ્તો આશા રાખું છું કે તમે સૌ કોઈ મિત્રો મજામાં છો જેટલી પણ નવી નવી અપડેટ આવે છે તેના સમયસર વિડીયો પણ જોતાશો તો ઘણી બધી સરકારી ભરતીઓ દોસ્તો હાલમાં ચાલુ છે ઘણી બધી સરકારી ભરતીઓની પરીક્ષાની તારીખો આવી ગઈ છે જરૂરથી કોલ લેટર ડાઉનલોડ કરી લેજો અને પરીક્ષા એટેન્ડ પણ કરજો આજની વિડીયોમાં દોસ્તો મુલાકાત થઈ છે ફરીથી એના માટે કે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ઓજસ ડોટ જે એ યુ ડોટ ઇન દોસ્તો આ જે વેબસાઇટ છે એ ઘણા મિત્રોને ખબર નહીં હોય જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને લગતી જ્યારે પણ કોઈ નોકરીને લગતી અથવા તો કોઈ પણ માહિતી આવતી હોય છે તો એની અપડેટ હંમેશા ઓજસ ડોટ જે એ યુ ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવતી હોય છે તો આજની વિડીયોમાં દોસ્તો ઓજસની જેએયુ એટલે કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જે મહત્વની નવી અપડેટ આવી છે એના વિશે વાત કરીશું સૌથી પહેલાં તો દોસ્તો જોઈ શકો છો તમે ઓફિશિયલ વેબસાઇટ પર જે એ યુ એટલે કે બે હજાર બાવીસની પહેલા નંબરની જાહેરાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જેની ઓફિશિયલ અપડેટ ચૌદ માર્ચ બે હજાર બાવીસના રોજ આવી ગઈ હતી છેલ્લી તારીખ છે પેમેન્ટની એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ અને છેલ્લી તારીખ છે એપ્લાય કરવાની એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સૌથી પહેલાં તો દોસ્તો વ્યૂ ડિટેલનું ઓપ્શન આવેલું છે આપણે એ વાંચી લઈશું સમજી લઈશું કે શું મહત્વની ઓફિશિયલ અપડેટ આવી છે સૌથી પહેલાં અહીંયા લખેલું છે ક્લિક હિયર ફોર ડાઉનલોડ જે એ યયુ એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે ઓફિશિયલ એડવર્ટાઈઝમેન્ટ ભરતી અપડેટ આવી છે એની પીડીએફ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો ત્યાં ક્લિક કરવાનું છે પરંતુ દોસ્તો એના પહેલાં જે ફીને લગતી ઇન્સ્ટ્રક્શન છે તે સમજી લઈએ લખ્યું છે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ કેરફુલી એન્ડ ધેન પ્રોસેસ ટીલ ધ એપ્લિકેશન એટલે કે તમારે સૌથી પહેલા એડવર્ટાઇઝમેન્ટ જે જાહેરાત છે એ સંપૂર્ણપણે વાંચવાનું છે સમજવાનું છે પછી જ એપ્લાય કરવાનું છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા હજાર ફી છે જ્યારે અઢીસો રૂપિયા ફી છે તે એસીએસટી એસસીબીસી તેમજ પીએચ કેન્ડિડેટના ઉમેદવારો માટે રહેશે જે પણ ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર તમે દોસ્તો ફી ભરી શકો છો ઓનલાઈન ક્રેડિટ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા આ ઉપરાંત દોસ્તો અહીંયા ઘણી બધી માહિતી લખેલી છે એકવાર જરૂરથી વાંચી લેજો પેમેન્ટ સ્ટાર્ટ ડેટ એટલે કે ચૌદ માર્ચ બે હજાર બાવીસથી તમે પેમેન્ટ કરી શકો છો જ્યારે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ રહેશે દોસ્તો જોઈ શકો છો અહીંયા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ભરતી આવી છે જગ્યાનું નામ છે જુનિયર એન્જિનિયર એ પણ ઇલેક્ટ્રિકલ વાળા માટે હવે ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમા આવ્યું કે ડિગ્રી આવ્યું એ ખબર નથી તો આજની વિડીયોમાં એના વિશે પણ વાત કરીશું અહીંયા દોસ્તો નીચે એપ્લાય નાવનું બટન લખેલું છે એના પર ક્લિક કરીશું અથવા રીપ્રિન્ટ અથવા તો એડિટ એપ્લિકેશનનો પણ ઓપ્શન છે એના પર પણ ક્લિક કરીને તમે પોતાની અરજી છે પોતાની એપ્લિકેશન છે તેને એડિટ કરી શકો છો હવે દોસ્તો વાત કરીએ આપણે એક જાહેરાત ડાઉનલોડ કરીને આ જાહેરાત છે દોસ્તો તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો આ જાહેરાત આપણે ડાઉનલોડ કરી લઈશું અને દોસ્તો ડાઉનલોડ કર્યા પછી જે પણ માહિતી છે સંપૂર્ણપણે સમજી લઈશું તો દોસ્તો તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે ઓફિશિયલ જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ છે દોસ્તો એના ઉપર તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક એક પ્રમાણે જે ભરતી આવી છે તે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ વાળા માટે છે તો ટોટલ દોસ્તો અહીંયા એક જ વેકેન્સી છે એક વેકેન્સી એ પણ બિન અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે જ છે ડિટેલમાં વાત કરીએ તો આ આવેલ નીચે દર્શાવેલ જુનિયર એન્જિનિયર એટલે કે ઇલેક્ટ્રિકલ વર્ગ ત્રણ સંવર્ગની એક જગ્યા એટલે કે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી કરાર આધારિત ભરવાની થાય છે સરહદુ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે તો દોસ્તો આપણે અરજી કરીશું ઓનલાઈન ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે પણ વિડીયોના અંતમાં તમને સમજાવીશ સૌથી પહેલા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે શૈક્ષણિક લાયકાત અનુભવ શું રહેશે અને વયમર્યાદા શું રહેશે એના વિશે વાત કરી લઈએ તો જે પણ ઉમેદવારોએ સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મેળવેલી છે એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે ફરીથી સમજાવ કે જે ઉમેદવારોએ ડિગ્રી કરેલી છે ઇલેક્ટ્રિકલની અંદર અને સેકન્ડ સેકન્ડ ક્લાસ આવેલો છે એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે એટલીસ્ટ બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એઝ અ ઇલેક્ટ્રિકલ વર્ક તરીકે આ ઉપરાંત એક્ઝામિનેશન પાસ હોવી જોઈએ સીની ડીઓઈ એ સીસીની અથવા તો ઇક્યુલેન્ટ કોઈ પણ એક્ઝામિનેશન હોય કોમ્પ્યુટરને લગતી એ દોસ્તો તમારે પાસઆઉટ કરેલી હોવી જોઈએ જો તમે માસ્ટર ડિગ્રી કરેલી હશે તો તમારી પસંદગી પ્રથમ કરવામાં આવશે દોસ્તો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે વય મર્યાદા શું રહેશે એ સમજી લઈએ તો વયમર્યાદા અઢાર થી પાંત્રીસ વર્ષની રહેશે વધુ વાત કરીએ તો મહિલાઓને પાંચ વર્ષ તથા શારીરિક અશક્ત ધરાવતા જે ઉમેદવારો છે તથા માજી સૈનિક કેટેગરીના જે ઉમેદવારો છે તેમને પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે તો દોસ્તો વયમર્યાદામાં કેટલી છૂટછાટ આપવામાં આવી છે એના વિશે મેં તમને માહિતી આપી દીધી છે આ ઓફિશિયલી અપડેટ નવ માર્ચ બે હજાર બાવીસ રોજ આવી હતી અગત્યની શરતો છે તે સમજી લઈએ તો બિન અનામત પુરુષ અથવા મહિલા કેટેગરીના ઉમેદવારોએ મેં તમને કીધું એ પ્રમાણે હજાર રૂપિયા ફી ભરવાની છે પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ અલગથી જ્યારે બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવારો સિવાયના જે ઉમેદવારો છે માજી સૈનિક વગરના જે ઉમેદવારો છે તેઓએ અઢીસો રૂપિયા ફી ભરવાની છે જ્યારે મેજી સૈનિક એક્સ સર્વિસમેન કેટેગરીના જે ઉમેદવારો છે તેમણે એક પણ રૂપિયો ફી છે તે ભરવાની રહેતી નથી દોસ્તો ઓનલાઈન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અને નીચેની અગત્યની શરતો ફરજિયાતપણે પણ એ વાંચી લેવાની છે જેથી કરીને તમને કોઈ પણ ઇસ્યુ ના થતો અહીંયા ઘણી બધી માહિતી લખેલી છે દોસ્તો એકવાર જરૂરથી વાંચી લેજો જેથી કરીને તમને કોઈ પણ ડાઉટ હોય એ બધી જ દૂર થઈ જાય એની તારીખો લેશે એ પણ સમજી લઈએ તો વિસ્તાર ઉપર જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ ચૌદ માર્ચ છે જ્યારે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ ફી ભરવાની તારીખ ચૌદ માર્ચ છે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની તારીખ ચૌદ માર્ચ જ્યારે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ જ્યારે ઓનલાઈન કરેલ અરજીની ફોર્મ પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ આઠ એપ્રિલ બે હજાર બાવીસ છે સાંજે છ વાગ્યા સુધી તમે ઓનલાઈન પ્રિન્ટ કાઢી શકો છો દોસ્તો આ ઉપરાંત જો તમે અન્ય કેટેગરીના હોવ જેવા કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ હોય તેમજ અન્ય કેટેગરીના એવો આ ફોર્મેટ છે દોસ્તો એ ડાઉનલોડ કરવાની છે એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય તો તેમણે આ ફોર્મેટ ડાઉનલોડ કરવાની છે એમ ઘણા બધી ફોર્મેટો અહીંયા આપેલી છે એકવાર તમે જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમારા મગજમાં જે પણ ડાઉટ હોય તે બધા જ દૂર થઈ જશે